હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ગુજરાતની સીસીઆરટીની ધોરણ 9ની ટેક્સ્ટ બુક છે અને આ ધોરણ 10ની ટેક્સ્ટ બુક છે. આપણે સૌ પ્રથમ તો આમાં તમને હું એની ઇન્ડેક્સ બતાવી દઉં. આ ધોરણ 9ની ટેક્સ્ટ બુકની ઇન્ડેક્સ છે, જે ક્લાસ 3 એક્ઝામ માટે બહુ જ એક સારી બુક હોય છે. જીસીઆરટી અને 7 અને 8માં ધોરણની પણ ક્લાસ 3ની તૈયારી કરતા હોય તો એના માટે પણ બહુ જરૂરી છે, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ માટે. સૌ પ્રથમ તો આપણે જીપીએસસીમાં કેમ આ કામ લાગશે, તો કે અહીંયા આપણે યુનિટની આગળ જે સંખ આપેલા હોય, જેમ કે અહીંયા નરસિંહ મહેતાનું આપેલું છે, એને બધા કૃતિઓની અહીં આપેલું છે, એ એક વાંચવા જેવું. અને જીપીએસસી મેન્સમાં આપણે સામાન્યથી વિરુદ્ધથી શબ્દો આવે છે, ત્રણ બધા શબ્દો આવે છે, એ બધું અહીંયા યુનિટમાં આપેલા હોય છે, તે તમારે એક વખત રીડ કરી લેવા જીપીએસસી મેન્સ માટે. અને ગુજરાતી વ્યાકરણ માટે અહીંયા ટેક્સ્ટ બુકમાં વ્યાકરણના અલગ અલગ ટોપિકો તમને આપેલા હોય છે, જેમ કે અહીંયા ધ્વનિ શ્રેણી સંજ્ઞા વિશેષણ સર્વનામ એવા આપેલા હોય છે, સંધિઓ આપેલી, સમાસ, વાક્યના પ્રકાર, અલંકાર, આવી રીતના ધોરણ 9ની ટેક્સ્ટ બુકમાં આટલું વ્યાકરણ આપેલું છે. અહીંયા હું તમને બીજા યુનિટ પણ બતાવી દઉં. અહીંયા તમે જોઈશો કે ગાંધીજી વિશે માટે માહિતી આમાં સારી એવી બધી આપેલા છે, પુસ્તકોની બધી માહિતી. એવી રીતના અહીંયા તમને વ્યાકરણ બતાવી દે, જેમ કે અહીંયા સંધિ વિગ્રહનું એનું વ્યાકરણનું આપેલું છે, એ તમે અહીંયા જોઈ શકો છો. આ બધી અહીંયા આવી રીતના બધી ટેક્સ્ટ બુકમાં જીસીએટીમાં 9, 10માં આપેલું છે, જેથી તમારે તમે રીડ કરી શકશો. આ ઓથેન્ટિક બુક કહેવાય, જેથી તમને આમાંથી મેક્સિમમ સારું એવું મળી રહે, જેમ કે અહીંયા વતન બધું આપેલું છે. આવી રીતના વ્યાકરણ વતન તમારું આમાં કવર થઈ જશે અને ગુજરાતી શબ્દ મંડળ પણ તમારું આમાં મળી રહેશે, જેમ કે અહીંયા સામાન્યથી વિરુદ્ધાથી રૂઢિપ્રયોગ પૂછાતા હોય છે, એ બધું છે. એવી રીતના ધોરણ 9ની જીસીઆરટી છે અને અહીંયા ધોરણ 10ની જીસીઆરટી છે, જે પણ હું તમને બતાવી દઉં. તેની પણ ઇન્ડેક્સ અહીંયા આપેલી છે, જેમાં વ્યાકરણમાં ધ્વનિ શ્રેણી સંજ્ઞા વાક્યના પ્રકાર અલંકાર છંદ વતનામાં આપેલા છે. એવી રીતના અર્થ જો, જેમ કે અહીંયા લેખન જોડમાં અર્થ વિસ્તાર, એવા લેખન, નિબંધ, એ બધા ટોપિકામાં આપેલા છે, જીપીએસસી મેન્સ માટે આપણે કામના છે. અહીંયા પણ નરસિંહ મહેતાનું યુનિટ આપેલું છે. એવી રીતના અહીંયા અલગ અલગ બધી માહિતી આમાં આપેલી હોય છે, તે તમે જોઈ શકો છો. જેમ કે અહીંયા વતનની માહિતી આપેલી છે, બધા યુનિટની પાછળ શબ્દ સામાન્યથી તળ બધા વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ બધું આપેલું હોય છે, એ તમારે રીડ કરવાનું અને સ્ટાર્ટિંગમાં જે કવિઓ વિશેની માહિતી આપી હોય આટલી રીડ કરવાની. આ ધોરણ 10ની ટેક્સ્ટ બુક છે. આ શાળા મિત્ર એપમાંથી આ તમને બધી આની પીડીએફ મળી જશે, જે તમે ડાઉનલોડ કરી શકો છો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવા વિનંતી, અને ચેનલમાં નવો હોવ તો સબસ્ક્રાઇબ કરી આપજો, જેથી કરીને તમને આવા નવા નવા વિડીયો મળતા રહે. થેન્ક યુ.